શિયાળામાં આવતા અઢળક શાકભાજીમાં વાલોર પણ અનેક પ્રકારની આવે છે અને વાલોરનો ઉપયોગ કરી આપણે વાલોર રીંગણનું શાક, ભરેલી વાલોરનું શાક કે પછી ઊંધિયામાં પણ વાલોરનો ઉપયોગ કરતા હોઈએ છીએ। પણ આજે આપણે વાલોર ઢોકળીનું રસરસ્તું સ્વાદિષ્ટ શાક બનાવશું અને તે પણ ઢોકળી તળવા કે બાફવાની ઝંઝટ વગર અને એકદમ મોંમાં મૂકતા ઓગળી જાય ને તેવી સોફ્ટ ઢોકળી સાથે। તો રસરસ્તું સ્વાદિષ્ટ વાલોર ઢોકળીનું શાક જોતા પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી અમારી ચેનલ પર મુકાતા દરેક વિડીયોના નોટિફિકેશન આપને તુરંત જ મળે। અહીં મેં 250 ગ્રામ પોળી વાલોર પાણીમાં ધોઈ કોરી કરી અને લીધી છે। હવે એક વાલોરને આ રીતે એક સાઈડ કાઢી ઉપરથી નીચે તરફ એક સાઈડ આ રીતે રેસો કાઢી લેવાનો છે અને હવે નીચેની તરફનો ભાગ પણ કાઢી આ રીતે વાલોરને ખોલી લઈશું। વાલોર ખોલાઈ જઈને એટલે આ રીતે નાનાથી મીડિયમ સાઈઝના ટુકડામાં કટ કરી લેવાની છે। વાલોરની અંદર બીજ એકદમ કૂણા અને સોફ્ટ હોય છે, વળી શાકમાં આ બીજનો સ્વાદ પણ સરસ લાગે છે, માટે અહીં આ બીજ એમ જ રાખશું। અહીં આ રીતે બધી વાલોર સમારી અને ટુકડા કરી લીધા છે, તો હવે શાક આપણે વઘારી લેવાનું છે। તેના માટે ગેસની લો ફ્લેમ પર એક કુકરમાં 5 ટીસ્પૂન તેલ ઉમેરશું અને ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે હવે 1/2 ટીસ્પૂન રાઈ છે તે તેલમાં ઉમેરશું, સાથે 1/2 ટીસ્પૂન જીરું ઉમેરવાનું છે, તેની સાથે 1/4 ટીસ્પૂન હિંગ પણ ઉમેરવાની છે। ગરમ તેલમાં તુરંત જ રાઈ જીરું ફૂટવા લાગે છે એટલે 1 ટીસ્પૂન લીલા મરચાં, આદું અને લસણની પેસ્ટ આ વઘારમાં ઉમેરવાની છે। તુરંત જ આ પેસ્ટને વઘારમાં મિક્સ કરી અને સાતવશું। અહીં જો લસણ ના ખાતા હોય ને તો ફક્ત આદું લીલા મરચાંની પેસ્ટ જ ઉમેરવાની। તેલ ગરમ છે એટલે તુરંત જ પેસ્ટ તેલમાં સતરાઈ જાય છે, એટલે જરા પણ સમય બગાડ્યા વગર એક નાની સાઈઝના ટમેટાની પેસ્ટ છે તે બનાવી અને તેમાં ઉમેરી દેવાની છે। વઘારમાં ટમેટો પ્યુરી ઉમેરાઈ ગયા પછી તુરંત જ તેને મિક્સ કરવાનું છે, જેથી ટમેટાની પ્યુરી છે તે વઘારમાં સરસ રીતે મિક્સ થઈ જાય। સહેજ એવું મિક્સ કર્યા પછી તુરંત જ તેમાં મસાલો કરશું, જેના માટે 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું, તેની સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરવાની છે, સાથે 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરશું। હવે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર પણ ઉમેરશું અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરી દેવાનો છે। બધો મસાલો ઉમેરાઈ જઈને એટલે મસાલાને વઘારમાં ટમેટા સાથે મિક્સ કરતા જઈ માત્ર 1/2 મિનિટ સાતળવાનું છે। આ રીતે મસાલાને વઘારમાં સાતળતા મસાલા સરસ સતરાય અને ટમેટા સાથે ભળી જશે અને તેની ફ્લેવર અને સ્વાદ ઉભરી અને બહાર આવશે। વઘાર સાતળવાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે, તો હવે તેમાં સમારેલી બધી વાલોર ધીમે ધીમે કરી અને ઉમેરી દેવાની છે। વાલોર ઉમેરાઈ જાય ને એટલે તેને પણ ટમેટા અને મસાલાવાળા વઘારમાં એકદમ સરસ રીતે મિક્સ કરવાના છે, જેથી સતરાયેલા મસાલાનો વઘાર વાલોર પર સરસ ચડી જાય। કોઈપણ શાક જ્યારે વઘારીએ ને પછી આ રીતે મસાલા સાથે 1/2 કે 1 મિનિટ સુધી સાતાડીએ ને તો શાક સતરાઈને મસાલા તો ભળી જ જાય છે, સાથે સાથે જ્યારે શાક ચડવા સમયે પાણી ઉમેરીએ ને ત્યારે તેલ ઉપર આવી જાય છે અને શાક ચડ્યા પછી પણ તેલ ઓટોમેટિક ઉપર આવી અને તરવા લાગે છે। માત્ર 1 મિનિટ સાતળતા હવે વાલોર સાથે મસાલા ટમેટા બધું સતરાય અને એકદમ સરસ સુગંધ આવી રહી છે, તો હવે શાકમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે। પાણી ઉમેરાઈ ગયા પછી સહેજ એવું શાકમાં હલાવી અને મિક્સ કરી દેવાનું। બસ બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે હવે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને કુકરમાં સીટી પણ લગાવી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખતા કુકરમાં 3 સીટી કરી અને શાકને બાફી લેવાનું છે। કુકરમાં શાક બફાય છે ને તે દરમિયાન આપણે ઢોકળી બનાવી લઈએ। તેના માટે 1 બાઉલમાં આપણે 1 કપ બેસન ઉમેરી દેવાનું છે। હવે તેમાં 1/2 કપ સમારેલી મેથીની ભાજી પણ ઉમેરી દઈશું। આ મેથીની ભાજી પાણીમાં ચોખ્ખી કરી અને ત્યાર પછી સમારી અને ઉમેરી છે, જેથી તેમાં માટી કે રજકણ ના રહે। હવે તેની સાથે 1 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ પણ ઉમેરી દેવાની છે, સાથે 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી દેવાની છે। તેની સાથે 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો પાવડર પણ ઉમેરવાનો છે। હવે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી દેવાની છે અને તેની સાથે 1/8 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા પણ ઉમેરી દઈશું। હવે તેમાં 1/2 લીંબુનો રસ ઉમેરશું, જેથી બેકિંગ સોડા છે ને તે એક્ટિવેટ થઈ જાય। છેલ્લે 1 ટીસ્પૂન તેલ ઉમેરી દેવાનું છે। હવે બધા જ મસાલા ઉમેરાઈ ગયા પછી હાથ વડે બધા મસાલા છે ને તે મિક્સ કરવાના છે, જેથી લોટમાં મસાલા બધા સરસ ભળી જાય। અહીં બધા મસાલા મિક્સ થઈ ગયા છે, તો જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ હવે આપણે ઢોકળીનો લોટ બાંધી લેવાનો છે। અહીં ખૂબ ધ્યાન રાખી પાણી ઉમેરવાનું, કારણ કે ઢોકળી છે તે લોટમાં વળી પણ જવી જોઈએ અને બન્યા પછી સોફ્ટ પણ થવી જોઈએ, માટે ધ્યાન રાખી અને જોઈતું પૂરતું પાણી ઉમેરી લોટ બાંધી લઈશું। અહીં ઢોકળી વડે તેવો લોટ બંધાઈ ગયો છે, તો હવે બંને હાથમાં થોડું એવું તેલ લગાવી લઈશું અને ઢોકળીના લોટમાંથી
થોડો એવો લોટ હાથમાં લઈ આ રીતે નાનો લૂવો વાળી લઈશું અને ત્યાર પછી આ લૂવાને થોડો ફ્લેટ પણ કરી લેવાનો છે। અહીં નાની સાઈઝની જ આ રીતે ઢોકળી વાળશું, કારણ કે ઢોકળી છે તે બન્યા પછી થોડી એવી ફૂલશે। હવે એક ઢોકળી વળાઈ ગઈ છે તો તેને એક ડીશમાં ગોઠવી દઈશું। આ જ રીતે હવે એક પછી એક ધીમે ધીમે કરી બધી ઢોકળી બનાવી અને તૈયાર કરી લેવાની છે। આટલા લોટમાંથી 14 થી 15 નાની સાઈઝની ઢોકળી બની અને તૈયાર થઈ ગઈ છે। બીજી સાઈડ કુકરમાં શાક પણ ચડી ગયું છે તો કુકર ઠંડુ થઈ જાય ને એટલે પછી કુકરનું ઢાંકણ ખોલી અને જોશું। અહીં જુઓ શાકમાં થોડો એવો રસો પણ રહ્યો છે અને ચમચામાં ચડેલી વાલોર લઈ અને પ્રેસ કરતા એકદમ સરસ મેશ થઈ જાય ને તેવી વાલોર ચડી ગઈ છે। હવે આ શાકમાં બનાવેલી ઢોકળી ઉમેરવાની છે, જેથી પ્રથમ ગેસની લો ફ્લેમ પર એક કઢાઈમાં કુકરમાંથી શાક ટ્રાન્સફર કરી દઈશું। શાક કઢાઈમાં ઉમેરાઈ જઈને એટલે હવે કુકરમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી તેને હલાવી તેને પણ શાકમાં ઉમેરશું, જેથી થોડો રસો બને। ગેસની લો ફ્લેમ પર શાક ઉકાળવાની શરૂઆત થઈને એટલે હવે બનાવેલી ઢોકળી છે ને તે એક પછી એક શાકમાં ઉપરથી આ રીતે ઉમેરી અને ગોઠવી દેવાની છે। આ રીતે ઢોકળી ઉમેરતા બે ફાયદા થાય છે, એક તો એ કે ઢોકળી છે તે તેલમાં નથી તળવી પડતી, જેથી એટલું ઓછું તેલ ખવાય, અને બીજો ફાયદો એ થાય છે કે ઢોકળી આ રીતે છૂટી શાકમાં ચડાવવાથી બેસનના કારણે શાકનો રસો થોડો એવો ઘટ પણ થશે અને બેસનના લીધે શાક છે તે વધુ સ્વાદિષ્ટ પણ બનશે। અહીં બધી ઢોકળી શાકમાં ઉમેરાઈ ગઈ છે અને શાકમાં ઢોકળી ચડવા પણ લાગી છે, તો હવે કઢાઈનું ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ લો જ રાખતા 2 થી 3 મિનિટ ઢોકળી એક સાઈડ ચડવા દઈશું। હવે ઢોકળીને ચડતા લગભગ 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે તો ફરીથી કઢાઈનું ઢાંકણ ખોલીશું। અહીં ઢોકળી છે તે એક સાઈડ ચડી ગઈ છે અને રસો થોડો એવો ઘટ થયો છે, તો હવે એક પછી એક ઢોકળીને આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની છે, જેથી ઢોકળી છે ને તે બીજી સાઈડ પણ ચડી જાય। ધીમે ધીમે કરતાં બધી ઢોકળીની સાઈડ ચેન્જ થઈ ગઈ છે, તો ફરી કઢાઈનું ઢાંકણ ઢાંકી દઈશું અને ઢોકળીને ચડવા માટે રાખીશું। અહીં ધીમે ધીમે ઢોકળી ચડતા આ શાકને એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે અને હવે ઢોકળી ચડતાને વધુ 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે, તો ફરીથી કઢાઈનું ઢાંકણ ખોલીશું। જુઓ અહીં રસો ઘટ થઈ શાક એકદમ સરસ ચડી ગયું છે, રસરસતા આ શાકમાં તેલ પણ સરસ ઉપર આવી ગયું છે, તો આ શાકમાં હવે ગળાશ માટે 1/2 ચમચી ખાંડ ઉમેરી દેવાની છે। ખાંડ ઉમેરાઈ જઈને પછી ખટાશ માટે 1/2 લીંબુનો રસ ઉમેરી દઈશું। હવે ખટાશ અને ગળાશ બંને ઉમેરાઈ ગઈ છે એટલે શાકને હળવે હાથે મિક્સ કરી દઈશું। શાક થોડો એવું મિક્સ થઈ જઈને ત્યાર પછી ઢાંકણ ઢાંકી માત્ર 1/2 મિનિટ માટે જ ચડવા માટે રાખવાનું છે। હવે 1/2 મિનિટ થઈ ગઈ છે તો ફરી ઢાંકણ ખોલી અને જોશું। હવે ચપ્પુ વડે એક ઢોકળીને ચેક કરતાં તે અંદર સુધી ચડી ગઈ છે અને ચપ્પુ એકદમ ક્લીન બહાર આવી રહ્યું છે, તો હળવે હાથે શાકને સહેજ એવું મિક્સ કરશું। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાકને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે। એકદમ રસરસતું અને સ્વાદિષ્ટ વાલોર ઢોકળીનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। જોયું ને કેટલું સરળ રીતે સ્વાદિષ્ટ આ વાલોર ઢોકળીનું સ્વાદિષ્ટ શાક બન્યું છે, તો આ શાક પરોઠા, રોટલી, ભાખરી, રોટલા બધા સાથે ખૂબ જ સરસ લાગે છે। વળી આ રીતે બફાયેલી ઢોકળીના કારણે એકદમ રસરસ્તું પણ બને છે। તો ફ્રેન્ડ્સ, તમને વાલો ઢોકળીના આ શાકની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો, અને આ શિયાળામાં આ શાક બનાવજો પણ ખરા। રેસીપી ગમી હોય ને તો લાઇક કરી અને શેર પણ કરજો, સાથે જ અમારી બધી રેસીપી જોવા માટે અમારા ફેસબુક પેજને લાઇક કરી અમારા ફેસબુક ગ્રુપના મેમ્બર પણ બનજો, અને અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને પિન્ટ્રેસ્ટ પર જરૂરથી ફોલો કરજો। ફરી મળશું એક ઉપયોગી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।